शिक्षकों ने बीएलओ कामगीरीमांथी मुक्त करवा माटेनी मांग करवामां आवी छे। प्राथमिक स्कूलों ऑफलाइन थता शिक्षकों द्वारा पत्र लखवामां आव्यो छे। अमदावाद मनपा शिक्षक मंडले चूंटणी अधिकारी ने तेने लईने रजूआत करी छे। दोढ़ वर्ष पछी स्कूल शुरू थता विद्यार्थियों पर ध्यान आपवू जरूरी छे। छूटी गयेलू शिक्षण अत्यारनी परिस्थितिए मळे ते जरूरी छे। घणी शाळाओमां 90-95% शिक्षकों ने बीएलओ कामगीरी माटे ऑर्डर आव्या छे। बीएलओनी कामगीरी अने कर्मचारियों ने आपवा माटेनी मांग आ पत्रमां करवामां आवी छे। जो सरकारी प्राथमिक स्कूलना तमाम शिक्षकों हजू अन्य कामगीरी करशे तो विद्यार्थियों ने क्यारे भणावशे तेवो सवाल पूछवामां आव्यो छे। संवाददाता जयंती चौधरी फोन लाइन पर विगतों साथे जोड़ाई चुक्या छे। जयंती, शिक्षकों ने बीएलओ कामगीरीमांथी मुक्त करवा जोईए तेवी मांग करवामां आवी छे अने पत्र पण लखवामां आव्यो छे। समग्र मामले शुं अपडेट्स? ચોક્કસથી કહી શકાય કે અમદાવાદ મ્યુનિસિપલ શિક્ષક મંડળ દ્વારા એક જે પત્ર છે તે મુખ્ય ચૂંટણી અધિકારીને લખવામાં આવ્યો છે। તેમને પત્રની અંદર કહેવામાં આવ્યું છે કે જે બીએલઓની કામગીરી છે ત્યારે શિક્ષકોને આપવામાં આવી છે તે કામગીરીમાંથી મુક્ત કરી અને અન્ય કોઈ વિભાગને આ કામગીરી આપવામાં આવે, કારણ કે લગભગ 2.5 વર્ષથી પ્રાથમિક શિક્ષણ બંધ હતું અને ખાસ કરીને સરકારી સ્કૂલોમાં તો ઓનલાઈન શિક્ષણ પણ શક્ય નથી બન્યું। એટલે કે 2 વર્ષથી વિદ્યાર્થીઓ અભ્યાસ કર્યા વગર જ ઘરે બેઠા હતા। તેવા સંજોગોમાં હવે માંડમાંડ સ્કૂલો ચાલુ થઈ છે તો શિક્ષકોને શિક્ષણ કાર્ય કરવા આપવામાં આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓનું 2 વર્ષથી શિક્ષણ બગડ્યું છે તેને રિકવર કરી શકાય અને શિક્ષકો છે તે શિક્ષણ પાછળ સમય આપી શકે, કારણ કે ચૂંટણી પંચ છે તેમના દ્વારા શિક્ષકો છે દરેક સ્કૂલ દીઠ લગભગ 90-95% શિક્ષકોને બીએલઓની કામગીરી માટેનો આદેશ કરવામાં આવ્યો છે, જેથી કરીને સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ તો આવશે પરંતુ શિક્ષકો છે તે વિદ્યાર્થીઓને નહીં ભણાવી શકે। વોટર આઈડીની કામગીરી કરવા માટે તેઓ બહાર જવું પડશે, જેથી જે વિદ્યાર્થીઓ છે તેમનું શિક્ષણ બગડશે તેને લઈને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે। જી, ધન્યવાદ જયંતિ વિગતો માટે।